ऑपरेशन गंगा अंतर्गत गांधीनगर खाते थी युक्रेन थी लवायेला 137 जेटला विद्यार्थियों ने गुजरात में लावामां आव्या हता। तो गांधी नोंधनीय छे के युक्रेन सरहद विस्तार ने अड़ीने आवेला देशों में भारत सरकार ना चार मंत्रियों ने मोकलवामां आव्या छे अने जेमांथी अलग अलग देशों में भारत ना विद्यार्थियों ने युक्रेन बॉर्डर थी बहार काढ़ीने भारत लावामां आवी रह्या छे। शुक्रवारे दिल्ली थी गुजरात 137 विद्यार्थियों आवी पहोंच्या हता अने जेमने वॉल्वो बस मार्फते दिल्ली थी गुजरात गांधीनगर खाते लावामां आव्या हता, ज्यां शिक्षण मंत्री जीतू वाघाणी द्वारा तेमनुं स्वागत करायुं हतुं अने त्यारे युद्ध जेवी कपरी परिस्थितिमांथी परत फरता विद्यार्थियोए सरकारनो आभार व्यक्त कर्यो हतो। हम लोग खुद ही पोलैंड एम्बेसी ने फिर हमें छोड़ा, हमें जहाँ जाना था हम होटल तक छोड़ा हमने, फिर उधर से सब सुविधा, फिर सब जो एम्बेसी ने गवर्नमेंट ने जो भी करी उधर से बहुत अच्छी थी। हूँ यूक्रेन में बुकोविनियन स्टेट मेडिकल यूनिवर्सिटी में MBBS करूँ छूँ अने सिक्स्थ ईयर में छूँ लास्ट ईयर में, एंड त्या युक्रेन में अत्यारे अमारी सीटी चेन्नीवर्सी त्या तो परिस्थिति सारी है, पण बीजी बधी सीटी जेम के कीव खारकीव त्या बहु खराब परिस्थिति हती, केम के त्या एटेक थाता था एंड एर स्ट्राइक पण બોમ્બ પણ પડ્યા છે અને એવું બધું છે, પણ અમારી સિટીમાં સેફ હતું ત્યાં એટલું બધું નહોતું। ઇન્ડિયન એમ્બેસીએ સૌથી પહેલાં તો અમારી પાસે ફોર્મ ભરાયા કે જેને ઇન્ડિયન સ્ટુડન્ટ છે જે બધા તેમને ત્યાંથી એવેક્યુએટ કરવા માટે પોતાની ડિટેલ્સ લો, અને ત્યાંથી અમારી ડિટેલ્સ લઈને પછી લિસ્ટ પ્રમાણે અમને ધીરે ધીરે બધાને બોર્ડર ક્રોસ કરાવી, લગભગ બહુ બધા સ્ટુડન્ટ હતા હજારો સ્ટુડન્ટ, તેમને બધાને ધીરે ધીરે બોર્ડર ક્રોસ કરાવી યુક્રેનની, અમુકને રોમેનિયાથી મોકલ્યા અને અમુકને પોલેન્ડથી મોકલ્યા અને બીજા અમુક જેને જે બોર્ડર નજીક પડતી હતી દેશની ત્યાંથી તેમને મોકલવામાં આવ્યા છે। હાલ તો અત્યારે બહુ પરિસ્થિતિ અમારા સિટીમાં કંઈ વાંધો નથી, કીવ ખારકીમાં વધારે પરિસ્થિતિ ખરાબ છે, અમે તો સેફલી અમે સેફ ઝોનમાં હતા, અમે બોર્ડર રોમાનિયા બોર્ડર ક્રોસ કરીને આવી ગયા છીએ અહીંયા, ને ઇન્ડિયન એમ્બેસીનો બહુ વધારે થેન્કફુલ છું, એણે સારું કામ કર્યું છે એમ, આટલા દિવસથી એક વીકથી બધા લાગી ગયેલા છે કામમાં, એવી અમારા ગુજરાતમાં જેટલા વિદ્યાર્થીઓ છે એના તરફથી હું અને એ બધા તરફથી અમે ગુજરાત સરકાર અને નરેન્દ્ર મોદીનો ખૂબ આભાર વ્યક્ત કરીએ। અમે એમ્બેસીનો કોન્ટેક્ટ ડેઈલી કરતા હતા, પણ એ લોકો એક જ વસ્તુ કહેતા હતા કે અત્યારે ઘરમાં રહેવું તમે ઘરમાં સેફ છો, અમે એવું પણ કીધું હતું કે અમે એમ્બેસી આવે અમને એમ્બેસીથી ટ્રાન્સફર કરો, પણ એ લોકોએ કશું ના કર્યું હતું। પછી અમે હિંમત કરીને નીકળી ગયા હતા બહાર, તો એમાં એવું હતું કે ટ્રામ પણ બંધ હતી, તો અમે વોકિંગ કરીને સ્ટેશન લગી ગયા હતા અને વચ્ચે પછી ટેક્સી પણ મળી હતી ને એ લોકોની હેલ્પથી અમે ત્યાં પહોંચ્યા હતા, પછી અમે બધું અમારી જાતે જ અમે કર્યું છે, પછી ત્યાંથી અમને ગવર્મેન્ટે હેલ્પ કરી, એટલે ઇન્ડિયન એમ્બેસીએ મતલબ કે બહુ જ એ લોકોએ કર્યું હતું। 16,000-17,000 ઇન્ડિયન્સ હજી ત્યાં હતા, એમાંથી લગભગ 30-40% લોકો પાછા આવી ગયા છે, પણ જે ક્રિટિકલ ઝોનની અંદર જે લોકો છે એમાંથી હજી લાઈક કોઈ પણ કન્ટ્રીના સ્ટુડન્ટ હજી એમાંથી નીકળી નથી શક્યા, એટલે અમને મારી રિક્વેસ્ટ એક ઇન્ડિયન ગવર્મેન્ટને એ છે કે એ ઝોનની અંદર જે મિનિસ્ટરો મોકલા છે, જે કામ કરવા માટે મોકલા છે, એ જો સક્સેસફુલી થઈ જાય તો એ ઇન્ડિયન ગવર્મેન્ટની બહુ મોટી વિન હશે।